રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ તેમજ અન્ય સંગઠનો દ્વારા રાજકોટ જિલ્લાના દલિત યુવાનની હત્યાના વિરોધમાં આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ તેમજ અન્ય દલિત સંગઠનોએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સંબોધેલ આવેદનપત્ર ભરૂચ જિલ્લા કલેક્ટરને રાજકોટ જિલ્લાના સાપર વેરાવળ ખાતે દલિત યુવાનની બર્બરતાપૂર્વક કરાયેલ હત્યાનો વિરોધ કરવા સાથે આ તેમજ અગાઉ બનેલ આવા બનાવો અંગે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. આવેદનપત્રમાં રાજકોટ જિલ્લાની ઘટના ઉપરાંત થાનગઢમાં 3 દલિત યુવાનોને ગોળીએ વીંધી નાખ્યાના બનાવના આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તે ઉપરાંત ઉના તાલુકાના સમઢિયાળા ગામ દલિતો પરના અત્યાચારના વાયરલ થયેલા વિડીયો જેવા બનાવોના ઉલ્લેખ કરી ગુજરાતમાં દલિતો સુરક્ષિત ન હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. તાજેતરની રાજકોટ જિલ્લાની ઘટનાનો ભોગ બનેલ યુવાનના પરિવારજનોને સરકાર તાત્કાલિક જીવન નિર્વાહ માટે 5 એકર જમીન આપે, પરિવારના એક સભ્યને સરકારી નોકરી તથા સરકારી ધારાધોરણ મુજબ ચૂકવાયેલ સરકારી સહાયની રકમ ગુનેગારો પાસેથી તેમની મિલકતમાંથી વસૂલ કરવા વગેરે માંગણીઓ કરવા સાથે અલગ અલગ મતાધિકાર આપવાની માંગ પણ કરવામાં આવી છે. આવેદનપત્ર પાઠવવામાં રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિના પ્રમુખ છગનભાઈ ગોડી ગજવાર, લોક જનશક્તિ પાર્ટીના અબ્દુલ કામઠી સહિત વિવિધ સંગઠનોના અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા. એટલે આ સરકાર બિલકુલ દરુસ્ત વિરોધી માનસ ધરાવનારી સરકાર છે અને એના રાજમાં દલિતોના પ્રતિનિધિ તરીકે ભાજપના જે ધારાસભ્યો કે સંસદ સભ્યો જે ચૂંટાઈને જાય છે એ પણ ભાજપના ગુલામ બનીને બેસી ગયા છે. એટલે અનુસૂચિત જાતિનો કે જનજાતિનું કોઈ સાચું પ્રતિનિધિત્વ આજે પણ ધારાસભામાં અને સંસદમાં નથી. એટલા માટે અમારે આ આવેદનપત્ર આપવાની ફરજ પડી છે અને અમે માગણી કરીએ છીએ કે આ બધા અત્યાચારો બંધ થવા જોઈએ. એટલું જ નહીં પણ બાબા સાહેબ આંબેડકરની જૂની જે માગણી હતી એ મુજબ અમને દલિતોને અલગ મતાધિકાર આપવો જોઈએ. અમારા જ મતોથી આદિવાસી અને દલિતોના જ મતથી અમારા ધારાસભ્યો અને સંસદસભ્યો ચૂંટાઈ જાય, ચૂંટાઈને જાય એવી અમે માગણી કરી.